નમસ્કાર જય હિન્દ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનની સિલેક્શન ટુર્નામેન્ટ ટોર્નેલો ઉપર રમાશે ગૂગલમાં સર્ચ કરવાનું ટોર્નેલો એટલે આપણે સૌથી પહેલી વેબસાઇટ હશે ટો હોમ ડોટ ટોનેલો ડોટ કોમ એના ઉપર ક્લિક કરવાનું હવે આપણે અહીંયા અપ કરશું પહેલાં આજે આપણે જોઈશું અપ કેવી રીતના કરાય અને કોઈપણ ટુર્નામેન્ટમાં એન્ટર કેવી રીતના થવાશે તો આપણે સૌથી પહેલાં અહીંયા સાઇન અપ કરશું સાઇન અપ બટન બટન ઉપર ક્લિક કરશું હવે અહીંયા તમારો ઈમેલ આઈડી નાખવાનો છે અહીંયા તમારું નામ નાખવાનું છે પાસવર્ડ નાખવાનો છે અને ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે ઈમેઇલ ઓલરેડી છે મારે એટલે બીજો નાખવો પડશે મારે ઓકે પાસવર્ડ મેચ નથી થતો હવે ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરીએ થઈ ગયું છે આપણું એકાઉન્ટ બની ગયું છે પાસવર્ડને સેવ કરી નાખીએ આ તમારું ડેશબોર્ડ છે ઓકે હવે આપણે તમને જે લિંક આપી હશે એના ઉપર ક્લિક કરીને આપણે આવી લિંક આપણે આપવામાં આવશે તમને ટુર્નામેન્ટ લિંક જેના ઉપર ક્લિક કરીને આપણે એન્ટર થઈ શકશું આ ખાલી સેમ્પલ લિંક છે આનાથી લિંક જો આવી ટુર્નામેન્ટ લિંક હશે આવું તમારું પેજ હશે એના ઉપર જો આર યુ એન્ટર નાઉનનું બટન છે દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે એડ પ્લેયર કરવાના છે તમારું ના એક મિનિટ જો એન્ટર જીએસસીએ પ્રેક્ટિસ ટુર્નામેન્ટ ઇવેન્ટ હવે અહીંયા એન એડ પ્લેયર કરવાનું છે આ તમારું નામ રાખવાનું છે અહીંયા નેક્સ્ટ સ્ટેપમાં આ પ્લેયરને સિલેક્ટ કરવાનો છે ને ફિનિશ કરવાનું છે હવે પાછું નેક્સ્ટ સ્ટેપ કરવું છું આપણે અહીંયા એસ્ટિમેટ રેટિંગ નાખવાનું છે સમથિંગ લાઈક ધીસ તમારું જે વિડીયો રેટિંગ હોય એ જ ના હોય તો નહીં નાખવાનું ઇયર ઓફ બર્થ નાખવાનો છે કોમેન્ટમાં કંઈ ના નાખવું તો ચાલશે નેક્સ્ટ સ્ટેપ કરવાનું છે ફોન નંબર નાખવાનો છે તમારો જે હોય સાચો નાખવાનો છે નાખવો જ પડશે કંઈક સાચો નાખવાનો છે તમારે આ તમારું ડિવિઝન અંડર ટ્વેલ્વ છે આ ટુર્નામેન્ટ અંડર ટ્વેલ્વની છે એટલે બાય ડિફોલ્ટ આવી ગયું છે કન્ફર્મ એન્ટ્રી ઉપર ક્લિક કરવાનું છે તમારી એન્ટ્રી સક્સેસફુલ થઈ ગઈ છે હવે તમારી ટુર્નામેન્ટમાં પેજ ઉપર આવી ગયા છો તમે હવે તમે જ્યારે ટુર્નામેન્ટ શરૂ થવાની હોય ત્યારે તમારે આ રેડિયો પર આ રેડી ઉપર ક્લિક કરવાનું છે જો તમે બધું તમારું કેમેરા સેટઅપ થઈ ગયું હોય તમે રેડી હોય ત્યારે આ ક્લિક કરવાનું છે એટલે અમને દેખાશે કે તમે રેડી છો આર્બિટરને દેખાશે કે તમે રેડી છો બસ અહીંયા હવે વેઇટ કરવાનું છે જ્યારે ટુર્નામેન્ટ ચાલુ થશે ત્યારે અહીંયા પ્લે ઉપર ત્યારે અહીંયા પ્લે પ્લે નાઉનું બટન આવશે એના ઉપર ક્લિક કરીને તમે ટુર્નામેન્ટ રમી શકશો ઓકે એ આપણે પછી જોઈશું એ ચલો જય હિન્દ નમસ્કાર જો આ ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ છે અને આ તમારો બોર્ડ વન પહેલો રાઉન્ડ છે જો ચા ચાલુ થઈ જાય મેં તમને કીધું એમ પ્લે નાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે જો હું સ્ટાર્ટ સ્ટાર્ટિંગ સૂન એટલે આ ટુર્નામેન્ટ થઈ ગયું છે સામેવાળું પ્લેયર ગેરહાજર છે એટલે ક્લોક અત્યારે બંધ છે જ્યારે આર્બિટર બધાની ક્લોક ચાલુ કરશે ત્યારે આ ક્લોક ઓટોમેટિક ચાલુ થઈ જશે સામેવાળું પ્લેયર આ જ રહેશે કે નહીં હોય તો પણ એની ક્લોક ચાલુ થઈ જશે અત્યારે થયું નથી અને જ્યારે પણ આર્બિટરને તમને બોલાવવાના હોય તો કંઈક પ્રોબ્લેમ હોય તો આર્બિટર કોલ આર્બિટર ઉપર ક્લિક કરવાનું એટલે આર્બિટર સાથે તમે અહીંયા ચેટ કરી શકશો એટલે આર્બિટર તમારી સાથે અહીંયા ચેટ કરી શકશે અને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે જ્યારે તમે આ આર્બિટરને બોલાવશો ત્યારે ક્લોક ઓટોમેટિક પોઝ થઈ જશે ઓકે અને આર્બિટર પછી ક્લોક ચાલુ કરી નાખશે તમારી હજી સામે અહીંયા આ નિશાની છે કે સામેવાળો પ્લેયર હજી હાજર નથી તમારું ગ્રીન છે એટલે મીન્સ કે તમે હાજર છો હવે આ રાઉન્ડ પૂરું થઈ જશે એટલે જ અહીંયાને અહીંયા રહેવાનું છે આને આ પેજ ઉપર અહીંયાને અહીંયા આવી રી આવી જ રીતે ઉપર તમારું બીજો રાઉન્ડ આવશે રાઉન્ડ વન છે એની જગ્યાએ રાઉન્ડ ટુ થઈ જશે આ જ પેજ ઉપર રહેવાનું છે અને અહીંયા જ પ્લેયર નાઉનું બટન આવશે ત્યાં દબાવશો એટલે રાઉન્ડ ટુ ચાલુ થઈ જશે ત્યાં સુધી વેઇટ કરવાનું છે ઓકે